આણંદના તારાપુરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના ધાંધિયાથી સ્થાનિક રહીશોને અનેકવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. 23 સપ્ટેમ્બરે સવારે 9 વાગે વીજળી ગુલ થઈ હતી, જેના 13 કલાક બાદ પણ વીજળી પુરવઠો યથાવત નહોતો કરાયો. થોડી થોડી વારે આવન જાવન કરતા વીજ કરંટના કારણે અનેક ઘરોમાં ઇલેક્ટ્રિક ઉપકરણો ઉપર અસર પડી હતી. તારાપુર ગ્રામજનો તેમજ સરપંચ MGVCLના ડેપ્યુટી એન્જિનિયર બામણિયાની ઢીલી કામગીરી સંદર્ભે અસંતોષ વ્યક્ત કરતા એક આવેદન પત્ર તારાપુર મામલતદારને આપવામાં આવ્યું હતું. ગઈકાલે તારાપુરની અંદર 9 વાગ્યાથી લાઇટોનો પ્રોબ્લેમ, તો લાઇટો જતી રહી અને ગયા પછી લગભગ રાતે 10:30 વાગ્યા સુધી લાઇટો નથી આવી. એનો ફોલ્ટ શોધવામાં એ લોકો રાતે પણ ફોલ્ટ શોધવામાં શોધી શક્યા નથી. પછી આજે બી સવારે એ લોકો પછી બજારમાં ગામમાં બધે ફરે પાછું ફોલ્ટ મળી શક્યો નથી. એના અનુસંધાનમાં અમે MGVCLમાં આજે અમે આવેદનપત્ર તારાપુર મામલતદારમાં અમે આપવા આવ્યા છીએ. પણ એ લોકોએ હજુ બે ધારી કામ હજુ કામ કરવા તૈયાર નહીં, અને અમે અત્યારે ગામની અંદર અત્યારે લાઇટો હજુ પકડતા રહી, તો અમે અત્યારે ગામ વતી અમે આવેદનપત્ર અમે આપવા આવ્યા છીએ. તારાપુર ગ્રામ પંચાયત દ્વારા આજરોજ વારંવાર વીજ પુરવઠો પુરવાઈ જવાની છેલ્લા કેટલાક સમયથી ઘટનાઓ બની રહી છે, જે અંગે MGVCLમાં વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ના આવતા આજ રોજ ગ્રામ પંચાયતના સભ્યશ્રી તથા સરપંચશ્રીએ રૂબરૂ આવી આવેદનપત્ર આપેલ છે. આવેદનપત્રને તાત્કાલિક આગળ મહેરબાન કલેક્ટર સાહેબ આણંદને ફોરવર્ડ કરવાનું આવશે અને તાત્કાલિક જે પણ કાર્યવાહી કરવાની હશે તે કરવામાં આવશે.